માણસા તાલુકામાં આઝાદી કા અમૃત મહોત્સવ ગાયત્રી શાળાના વિદ્યાર્થીઓએ હર ઘર તિરંગા યાત્રામાં માણસાના ભામશા એવા જેએસ પટેલ દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. યાત્રામાં માણસાના ભૂતપૂર્વ નગરપાલિકાના પ્રમુખ બી કે પટેલ પણ જોડાયા હતા. અન્ય આગેવાનોનો પણ જમાવડો જોવા મળ્યો હતો. માણસા તાલુકાની જ્યારે તિરંગા યાત્રાની વાત કરવામાં આવે ત્યારે માણસા તાલુકાના આઝુલ ગામના વતની અને એવા ભામશા આગેવાન અને કુશળ નેતા એવા જે એસ પટેલ કે જેમને પોતાના દ્વારા અંગત રસ દાખવી તિરંગા યાત્રા અને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે ગાયત્રી શાળાના વિદ્યાર્થીઓ સ્ટાફ સાથે ગાયત્રી મંદિરથી પ્રયાણ કરી માણસા વિજાપુર હાઈવે રોડ પર આવેલા મુખ્ય બજાર ટાવર પોલીસ ચોકી સ્થિત આવેલા સરદાર પટેલના બાવલા સુધી પ્રયાણ કરી વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ સાથે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાના નારા સાથે દેશ દેશમાં ભક્તિ ગીતના અનેરા ઉત્સાહ સાથે સંગીતના તાલે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. દેશભક્તિનો ભાવ જાગૃત કરવામાં આવ્યો હતો. આઝાદી માટે શહીદ થયેલા દેશ નેતાઓની યાદને તાજી કરવામાં આવી રહી હતી. આમ તિરંગા યાત્રા અંતર્ગત દેશને આઝાદ કરાવવા જેમણે યોગદાન આપ્યું છે તેમની યાદમાં આ 75મા વર્ષની ઉજવણી થઈ રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગા રેલી. માણસા તાલુકાના પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. માણસા તાલુકાના ભૂતપૂર્વ ધારાસભ્ય દ્વારા માણસાના પોલીસ આવાસ યોજનાના એક્સ ચેરમેન ડીડી પટેલ, પૂર્વ પ્રમુખ શ્રી નગરપાલિકા ગોવિંદભાઈ અંબાલાલ, બી કે પટેલ, નવીનભાઈ વ્યાસ, LH પટેલ, યુવાનો તેમજ સંગઠનના કાર્યકરો ભારે ઉત્સાહ ઉમંગ સાથે SD આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ સાથે પ્રયાણ કર્યું હતું. દેશભક્તિના નારા અને દેશભક્તિના ગીત સાથે સંગીત સાથે તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી હતી. મુખ્ય રોડથી લઈને મુખ્ય બજારમાં તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકોના હૃદયમાં વીરગતિને પ્રાપ્ત થયેલ શહીદોની યાદ તાજી થઈ રહી છે અને એકંદરે તિરંગા યાત્રા સાર્થક જોવા મળી રહી છે. આમ ભારત દેશ આઝાદ થઈ 75 વર્ષ પૂર્ણ થયા અને આઝાદીમાં જેમણે પોતાના આહુતિ આપી બલિદાન આપ્યા હતા તે તમામ શહીદોને યાદ કરવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે દેશભરમાં તિરંગા યાત્રા નીકળી રહી છે ત્યારે માણસામાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.